રોફ અને ખોફ ઉભો કરી આદિવાસી યુવાનને ભરૂચ પોલીસ કર્મી એમએસ પંચાયત તથા અન્ય ત્રણ પોલીસ કર્મીએ જાતે વિષયક શબ્દો બોલી યુવકને મારવાળ્યો હોવાના આક્ષેપો સાથે તેઓ સામે એટ્રોસિટી એક્ટ તથા ગુનો નોંધવા બાબતે જિલ્લા કલેક્ટરમાં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી ન્યાયની માંગણી ઉચ્ચારવામાં આવી હતી. તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા બલિસ્તાન ટાઈગર સેનાના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવેલમાં જણાવ્યા મુજબ ગત તારીખ 6/9/2018 ના રોજ ઝઘડિયાના અવિદા ગામ ખાતે રહેતા આદિવાસી સમાજના નિલેશભાઈ નરોત્તમભાઈ વસાવાના તેઓના માતૃશ્રી અને પત્ની ફોઈ સાથે માતાની તબિયત સારી ન હોવાને લીધે ભરૂચ દવાખાને આવ્યા હતા. ત્યાં સંજોગ અવશ્ય ડોક્ટર હાજર ન હોય તેઓ પરત ફર્યા હતા. ત્યારે જાડેશ્વર ચોકડીથી આરટીઓની ગાડીએ તેમનો પીછો કર્યો હતો ને પરંતુ નિલેશ વસાવાનું ધ્યાન ન હોય ઈકો ગાડી લઈને માંડવા ગામ તરફ જતા હતા ત્યારે આરટીઓની ગાડી જેમાં ફરજ બજાવતા એમએસ પંચાયત હતા તેમની સાથેના અન્ય ચાર પોલીસ કર્મીઓએ કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વગર નિલેશ વસાવાને નીચે ઉતારી બેરહમીપૂર્વક માર માર્યો હતો. અને તારું નામ શું છે, ક્યાંથી આવે છે, જેમાં નિલેશે પોતાનું નામ જણાવતા એમએસ પંચાલે તેની જાતિ વિષયક શબ્દ બોલી તમે બહુ ચગી ગયા છો અને તમને કોને ડ્રાઇવિંગ શીખવાડ્યું એમ કહીને માર માર્યો હતો અને આરટીઓ ઓફિસ ખાતે લઈ જઈ અભદ્ર વર્તન કર્યો હોવાના આક્ષેપો આવેદનપત્રમાં કરવામાં આવ્યા હતા. ઘટનાને 20 દિવસ પૂરા થવા છતાં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માત્ર અરજી લઈ તપાસ કરવાનું જણાવ્યું છે પરંતુ તેનો કોઈ નિકાલ નહીં આવતા બલિસ્તાન ટાઈગર્સના ઝઘડિયા તાલુકા તરફથી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને જો સમગ્ર પ્રકરણમાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલનની પરચમકે ઉચ્ચારી છે. ઉલ્લેખનીય બાબત છે કે બલિસ્તાન ટાઈગર્સના દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબના આક્ષેપો આરટીઓ પોલીસ કર્મી એમએસ પંચાલની દબંગાઈ અને આ પ્રકારનું વલણ આદિવાસી સમાજ અને સમાજના અન્ય વર્ગોમાં પણ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આશા રાખીએ કે સમગ્ર મામલાની તટસ્થ તપાસ થાય તેમજ અધિકારીના રોફ અને ખોફ સામે લાચાર બનેલા આદિવાસી યુવાને વાલી તકે ન્યાય મળે તેવી બાબતો હાલ સમગ્ર ઘટના બાદથી લોકો વચ્ચે કહેવાઈ રહી છે. 6 તારીખનો બનાવ છે. 6 તારીખે હું મારી મમ્મીને લઈને કેતન દોશીને ત્યાં સારવાર માટે જતો હતો. ત્યાંથી રિટર્ન થઈ અને હું જાડેશ્વર ચોકડીથી પસાર થતો હતો. તે સમયે આરટીઓના ઓફિસરો મને ખબર નથી કે મારો પીછો કરે છે. ત્યાં હું નીકળી ગયો, ઉભા રોડે જતો હતો હાઈવેથી. ત્યાં ઘૂસતા હું માંડવા મારી ફોઈ અને મારી ફોઈની છોકરીને છોડવા માટે ગયો હતો. ત્યાં ગાડી એ લોકોની બોલેરો ગાડી જી 1600 નંબરની ગાડી મારી આગળ આવીને ઊભી થઈ ગઈ. ત્યારબાદ એ લોકો ઉતરી પડ્યા અને આવીને મને પૂછવા લાગ્યા કે તું કયા ગામનો છે. મેં કીધું કે અવિદા ગામનો છું. ત્યાર પછી મને મારી જાતિ વિશે મને પૂછવા લાગે કઈ જાતિનો છે. મેં કીધું કે વસાવા છું. એવું જાતિ પૂછી અને એમના સાથેના જે 4 જણ હતા તે આવીને મને મારવા માંડ્યા અને પૂછવા માંડ્યા કે તમારા ભીડાઓને ડ્રાઇવિંગ કરતાં કયા તમારા બાપે શીખવાડ્યું છે. એવું કહી અને માર માંડ્યો મને અને મા બહેન સામેની ગારો બોલો લાગ્યા. એમાં એમએસ પંચાલ એના સાથેના 4 જણ હતા બીજા. ત્યારબાદ મને ત્યાંથી લઈ જઈ એ લોકોની બોલેરો ગાડીમાં લઈ ગયા અને પાછળ બેસાડી દીધો. ત્યાર પછી મને આરટીઓ ઓફિસે લઈ ગયા. આરટીઓ ઓફિસે લઈ જઈ એમએસ પંચાલની ઓફિસમાં જઈ અને ત્યાં પણ મને માર મારી મા બેન સામેની ગાળો બોલવા લાગ્યા કે તમે નડાઓને બહુ મસ્તી છે, તમારી મસ્તી ઉતારવાની છે. પોલીસ ફરિયાદ આપી છે. 6 તારીખે મેં સાંજના 6 વાગે જેવી ફરિયાદ આપી છે ઝઘડિયા પોલીસ સ્ટેશન, પણ ત્યાં કોઈ કાર્યવાહી થતી નથી. મારો જવાબ પણ લીધો છે. ત્યારબાદ પણ કોઈ જાતની કાર્યવાહી થતી નથી. હારુન પટેલ સાથે ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ભરૂચ.